હવે આગળ વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં વાયરલ ઇન્ફેક્શનથી થતા રોગોમાં જોવા મળ્યો વધારો. ભરૂચ જિલ્લામાં શિયાળાની શરૂઆત થયા બાદ વરસાદી માવઠા અને દિવસે વાતાવરણમાં બફારાના કારણે લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ ખૂબ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ખાનગી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાયરલ ઇન્ફેક્શન, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં વાયરલ ઇન્ફેક્શનની વાત કરીએ તો બદલાતી જીવનશૈલી, રોગપ્રતિકારક શક્તિનો અભાવ, હવામાનમાં વધુ જતું પ્રદૂષણ વગેરે અને કારણો જવાબદાર છે. સાથે સાથે દિવાળી વેકેશનમાં ફરવા જતા લોકો બહારની ચીજવસ્તુઓ આરોગતા હોય છે, ત્યારે આવા સંજોગોમાં આ તકલીફમાં વધારો જોવા મળી રહ્યો છે. તદુપરાંત પ્રદૂષિત વાતાવરણમાં રહેલા ગેસ અને ઝેરી રજકણો હવાને અશુદ્ધ કરે છે અને તે લોકોના શ્વાસમાં જવાથી લોકો વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા હોય તે પણ સામે આવી રહ્યું છે. જો કે ખાસ વાત કરીએ તો છેલ્લા સપ્તાહથી વાતાવરણમાં થઈ રહેલા ફેરફારથી ઠંડી અને ગરમીના કારણે અનેક લોકો વાયરલ ઇન્ફેક્શનની ઝપેટમાં આવી રહ્યા છે. દિવસે ગરમી અને રાતે તેમજ વહેલી સવારે વાતાવરણમાં ઠંડક સાથે તેજના કારણે શરદી, તાવ અને ખાસ કરીને ઘરું પકડાઈ જવું, ખાંસી જેવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ અંગે ભરૂચની કિરણ સિંહ પટેલ મેડિકલ કોલેજના ડૉક્ટર દીપા ખંડાણીએ જણાવ્યું હતું કે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનથી થતા રોગના કેસો, જ્યારે મેલેરિયા, ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે, ત્યારે શરીરની ખાસ તકેદારી રાખવા માટે આપણે બહાર ફરવા જતી વેળાએ ભોજન સાથે પાણી પીવામાં તકેદારી રાખવી જોઈએ. સાથે જ આપણા ઘરની આસપાસ મચ્છરો ન થાય તે માટે સફાઈ પણ રાખવી જોઈએ. તદુપરાંત જો તાવ કે શરદી ખાંસીથી વધુ અસર જણાય તો તુરંત જ ડૉક્ટરની સલાહ મુજબ સારવાર કરાવવી જોઈએ. ज्यादातर हमारे पास पेशेंट जो आ रहे हैं वो बुखार, सर्दी, जुकाम, खांसी, पेट दर्द, डायरिया, वॉमिटिंग, ये सब कंप्लेन लेकर आ रहे हैं. तो ऐसा देखा गया है कि ज्यादातर मरीज बाहर घूमने गए थे और कुछ खाना उन्होंने ऐसा खा लिया जिसके बाद से उनकी तबीयत खराब हो गई. तो ऐसा क्यों होता है? क्योंकि हम जब बाहर जाते हैं तो कहीं भी खाना खा लेते हैं, ऐसी जगहों पर जहां पर मक्खियां हो रहे हैं, मच्छर हो रहे हैं, पानी हम वो दूषित पानी पी रहे हैं. पानी हम लोगों को संभल के पीना चाहिए, जितना हो सके गर्म कर, अगर पानी आप ऐसी जगह पर पी रहे हैं तो उसको गर्म करिए, उसके बाद वो पानी को पिए, क्योंकि ये सब बीमारी का सोर्स बन सकते हैं. साथ में मच्छरों की संख्या बढ़ती जा रही है तो ये मच्छर जो है वो मलेरिया करवा रहे हैं, डेंगू करवा रहे हैं. अगर बुखार ठीक नहीं हो रहा है, 2-3 दिन से ज्यादा हो गया है, साथ में सांस लेने में तकलीफ हो रही है, सर्दी जुकाम हो रहा है, तुरंत अपने डॉक्टर से संपर्क करें और इसका जल्द से जल्द इलाज कराएं, क्योंकि ये समस्या बाद में जाके बढ़ सकती है, कॉम्प्लिकेट हो सकती है. પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના પૂર્વ મહિલા કોર્પોરેટર શિલ્પાબેન મહેશસિંહ મકવાણા દ્વારા પ્રાંતિજ વોર્ડ નંબર 6 ના તમામે તમામ ભાઈ બહેનો તથા પ્રાંતિજના તમામે તમામ નગરજનો તથા પ્રાંતિજ તાલુકાના લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારને લઈને શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવે છે અને આવનારું નવું વર્ષ તમારા સર્વ માટે સુખદાયી, લાભદાયી, ફળદાયી નીવડે તેવી પ્રભુની પ્રાર્થના.
પ્રાંતિજ સ્તર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશજી કચરાજી મકવાણા દ્વારા પ્રાંતિજ તલુજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ ભાઈ બહેનો મિત્રો ગ્રાહક મિત્રો સ્નેહીજનોની દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન તથા આવનાર નવું વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે તેમજ શુભેચ્છાઓ સાથે પ્રભુની પ્રાર્થના.